રાજ્યમાં શૈક્ષણિક સત્ર શરૂ થયાને બે સપ્તાહ જેટલો સમય થઈ ચૂક્યો છે. તેમ છતાં હજુ અમુક ધોરણોમાં કેટલાક વિષયોના પાઠ્યપુસ્તકો વિદ્યાર્થીઓને મળ્યા નથી. પુસ્તકોની અછતને કારણે આ વિષયોના પુસ્તકો હજુ બજારમાં મુકાયા નથી. પ્રાથમિક શિક્ષણમાં ગણિત વિજ્ઞાનના વિષયો અને ધોરણ 10-12માં મુખ્ય વિષયોમાં NCERTનો અભ્યાસક્રમ અમલી બન્યો છે, ત્યારે પુસ્તક પૂરતા છપાયા ન હોવાથી વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તક વગર અભ્યાસ કરવાનો વારો આવ્યો છે, જેને લઈને પાઠ્યપુસ્તક મંડળના અંતેર વહીવટથી પુસ્તકોની અછત સર્જાઈ હોવાનો વાલી મંડળે આક્ષેપ કર્યો છે. હાલ બજારમાં જે પુસ્તકો ઉપલબ્ધ નથી તેના પર નજર કરીએ તો ધોરણ 1માં કલરવ, ધોરણ 2માં કલ્લોલ અને ગુજરાતી, ધોરણ 4માં પર્યાવરણ, ધોરણ 6-9માં સામાજિક વિજ્ઞાન, ધોરણ 10માં ગણિત અને વિજ્ઞાન, તો ધોરણ 12 સાયન્સમાં કેમિસ્ટ્રી, ફિઝિક્સ, ગણિત અને બાયોલોજીના પુસ્તકોની અછત છે. તો અંગ્રેજી માધ્યમમાં ધોરણ 1માં મેરીગોલ્ડ, ધોરણ 1-8માં ગણિત, ધોરણ 6-8માં સોશિયલ સ્ટડીની અછત છે. તો હિન્દી માધ્યમમાં પણ પુસ્તકો છપાયા ન હોવાથી અછત હોવાનું સામે આવ્યું. વિતરકોને પૂરતા પુસ્તકો ન મળતા વિક્રેતાઓને પણ પુસ્તકો મળતા નથી, ત્યારે હાલ છાપવામાં અપાયેલા પુસ્તકો માટે વાલીઓ અને વિદ્યાર્થીઓને હજુ 1 સપ્તાહ રાહ જોવી પડે તેવું અનુમાન છે. આ તકલીફનું કારણ એક જ છે કે જે ટેન્ડરની પ્રક્રિયા હતી એ 2-3 વખત ટેન્ડરો રદ થયા અને પછી 4થી વખતે ટેન્ડર પાસ કરેલું છે. તેના લીધે પ્રિન્ટિંગમાં કાગળ મોડો ગયો છે અને હમણાં જ લગભગ હું માનું છું ત્યાંથી 2 મહિનામાં જ બધાએ પ્રિન્ટિંગ કરીને કાગળ આપેલો છે અને પુસ્તકો આપેલા છે, એટલે જ આ મોડું પુસ્તકો થયા છે. અમને પૂરો જથ્થો તો મળે, આમ તો અમે અમારા ઓર્ડર પૂરેપૂરો જ આપીએ છીએ, પરંતુ ત્યાં પાઠ્યપુસ્તક મંડળમાંથી શોર્ટેજના માલની હોવાના કારણે એ લોકો અમને પર્સન્ટેજમાં, એટલે કોઈ ચોક્કસ પર્સન્ટેજ નથી, પણ અમને 35-40% દાખલા તરીકે 1 કરોડનો અમે ઓર્ડર આપ્યો હોય તો અમને 35-40% માલ આપે છે, પણ માલ મળે છે એમની પાસે.